जय स्वामीनारायण। विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आपणे धोरण 12 कॉमर्स विषय छे अर्थशास्त्र इकोनॉमिक्स पाठ 5 गरीबी विषय आगळ अभ्यास करशुं। गया वीडियो नी अंदर आपणे निरपेक्ष गरीबी ना ख्याल ने समझ्या हता, जेनी अंदर आपणे चर्चा करी हती के निरपेक्ष गरीबी एटले जे समाजना वर्ग में जेनी माथाडीट आवक तेनी पायानी जरूरियातो पण संतोषी शके तेटली न होय तो तेने आपणे गरीब तरीके ओळखवामां आवे छे, जेने आपणे निरपेक्ष गरीबीना ख्यालमां समावेश थाय छे। तो अहींया आगळ पायानी जरूरियातो जेटली पण तेनी लघुत्तम जरूरियातो जेटली पण आवक न होय तो एने आपणे निरपेक्ष गरीब तरीके ओळखवामां आवशे। हवे आपणे भारतमां निरपेक्ष गरीबीनुं प्रमाण अने निर्धारण एने जोवानुं छे। सौ प्रथम आपणे वात करीए कि एनएसए शुं। आ एक सर्वे करती संस्था छे जे आपणा भारत सरकार द्वारा અહીંયા આગળ ઘણા બધા અભ્યાસમાં એ આ જોવા મળે છે, જેનું પૂરું નામ છે નેશનલ સેમ્પલ સર્વે, અને જેણે 68મા રાઉન્ડમાં આપણે અહીંયા આગળ 2011-12માં સંયુક્ત કુટુંબના ખર્ચનો ઉપયોગ કરી અને તેંડુલકર સમિતિનો જે અંદાજ મુજબ તેંડુલકર સમિતિની રચના કરવામાં આવી હતી, અને એ તેંડુલકર સમિતિએ અહીંયા 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ એ કેટલું 37.2% જેટલું એ નક્કી કરવામાં આવ્યું। એનો મતલબ કે ભારતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ એ 2004-05ની અંદર 37.2% એટલે લગભગ 100એ 37 વ્યક્તિઓ અહીંયા ગરીબી રેખાની હેઠળ આવે છે, બરાબર। તો ગરીબી રેખા હેઠળ એટલે કે અહીંયા આગળ લઘુત્તમ આવકની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે એને આપણે ગરીબી રેખા તરીકે ઓળખીએ છીએ। એના કરતાં પણ ઓછી આવક ધરાવતા હોય તેવા અહીંયા 37.2% લોકોને આપણે જોવા મળે છે। 2011માં આમાં ઘટાડો થયો અને કેટલો થયો, 21.9% જેટલું આ ગરીબીનું પ્રમાણ આપણને જોવા મળે છે। કહેવાનો મતલબ કે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ જેમ જેમ વ્યવસ્થાઓમાં વધારો થયો, જેમ જેમ સમાજના લોકોની આવકમાં વધારો થયો, તેમ તેમ અહીંયા આગળ નિરપેક્ષ ગરીબીમાં એ ઘટાડો થતો જોવા મળે છે। 2004-05થી 2011-12માં અહીંયા તફાવત જોઈએ કે 37.2%થી ઘટી અને તે 21.9% એ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે। વિદ્યાર્થી મિત્રો આને આપણે બે ભાગમાં વહેંચ્યું છે, ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર, બરાબર। તો આપણે જાણીએ છીએ કે ગામડાઓની અંદર અહીંયા ગરીબીનું પ્રમાણ વધારે હોય છે, એનું કારણ તો કહે છે કે આવકના સ્ત્રોત ગામડાઓની અંદર ખૂબ જ ઓછા હોય છે, વધુ પડતું ત્યાં આગળ ખેતી ક્ષેત્રમાંથી જ આપણને રોજગારીની તકો પ્રાપ્ત થાય છે, બાકીની તકો આપણને પ્રાપ્ત થતી નથી। તો ગ્રામીણ ક્ષેત્રમાં જાણીએ કે 2004-05માં આનું પ્રમાણ 41.8% ગરીબીનું પ્રમાણ જોવા મળે છે, જે સરેરાશ આખા ભારતની ગરીબીનું પ્રમાણ છે એના કરતાં પણ એ ઊંચું જોવા મળે છે। એમાં 2011-12માં આમાં પણ 25.7% એટલે કે અહીંયા પણ ગરીબીમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે। આ લોકોની ગામડાઓની અંદર પણ આવકમાં થોડો થોડો ફેરફાર થયો, અહીંયા કૃષિ ક્ષેત્ર એ થોડું આધુનિક બન્યું અને ત્યાં આગળ રોજગારીની તકો વધી, નાના પાયાના ઉદ્યોગો એ ગામડાઓ સુધી પહોંચ્યા, જેના પરિણામે રોજગારીની તકો વધતા લોકોની આવકમાં વધારો થતાં અહીંયા ગરીબીમાં ઘટાડો થતો જોવા મળે છે। બીજું છે શહેરી ક્ષેત્ર। શહેરી ક્ષેત્રમાં આપણે જોઈએ કે 2004-05માં 25.7% જેટલા ગરીબ હતા, જે 11-12ની અંદર ફરી સર્વે થયો ત્યારે
એમાં 13.7% ની ગરીબીનું પ્રમાણ દર્શાવે છે. તો આ શું બતાવે છે? જુઓ, શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જ્યારે ગામડાઓમાં વધારે જોવા મળે છે. શહેરી વિસ્તારની અંદર ઔદ્યોગિક ક્ષેત્ર કે જેની અંદર રોજગારીની તકો એ વધુ ને વધુ ઉદ્ભવતી હોય છે, અને શહેરી વિસ્તારમાં વસતા લોકોની સંખ્યા પણ ગામડાઓ કરતાં ઓછી જોવા મળે છે, જેના પરિણામે લોકોની આવક એ ઊંચી હોય છે, જેથી કરીને ત્યાં આગળ એ ગરીબી રેખા કરતાં વધુ આવક કમાણી કરી શકતા હોવાથી ગરીબીનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે. બીજી વાત છે કે ભારતમાં રાજ્યવાર રીતે ગરીબી આપી છે. તો ગરીબી વસ્તીની ટકાવારી, તો જેમાં 10%થી ઓછી હોય એવા રાજ્યો કયા? તો નિરપેક્ષ ગરીબીમાં 10%થી ઓછી ગરીબી હોય એવા રાજ્યોમાં ગોવા, કેરળ છે, હિમાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, પંજાબ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો છે, જ્યાં આગળ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? 10%થી પણ ઓછું છે. તો ત્યાર પછી બીજું એક આપણને પ્રમાણ આપ્યું છે, 10%થી 20%ની વચ્ચે ગરીબી હોય એવા રાજ્યો કયા? તો જમ્મુ કાશ્મીર છે, હરિયાણા, તમિલનાડુ, આપણું ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર છે, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય જેવા રાજ્યો છે જેમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો 10%થી 20%ની વચ્ચે, બરાબર. તો 20%થી 30% સુધી કોણ? તો એ રાજ્યોની અંદર પશ્ચિમ બંગાળ છે, મિઝોરમ છે, કર્ણાટક છે, ઉત્તરપ્રદેશ છે, આવા રાજ્યો છે કે જેની ગરીબીનું પ્રમાણ 20%થી 30%ના રેશિયામાં એ આપણને આ જોવા મળે છે. અને છેલ્લો 30%થી 40%ની ગરીબીનું પ્રમાણ હોય એવા રાજ્યોમાં આપણે મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે, આસામ છે, ઓડિશા છે, બિહાર છે, અરુણાચલ પ્રદેશ છે, મણિપુર છે, ઝારખંડ છે અને છત્તીસગઢ છે. એવા જે રાજ્યો છે ત્યાં આગળ એ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. તો આમ ભારતમાં રાજ્યવાર ગરીબીનું પ્રમાણ પણ આપણને આપેલા આવ્યું છે. મિત્રો, ધ્યાન રાખો, આની અંદરથી નાનો પ્રશ્ન અથવા તો ક્યાંક આપણને વિકલ્પ પણ અહીંયાથી આપણને પૂછવામાં આવે છે, બરાબર. 2013ના અહેવાલ મુજબ સૌથી ઓછી ગરીબી એ ક્યાં છે? તો કહે છે કે ગોવાની અંદર 5.09% જેટલા જ ગરીબ છે. જુઓ, ગરીબી રેખા હેઠળ આપણે અભ્યાસ કરીએ તો એમાં સૌથી ઓછામાં ઓછી ગરીબી હોય તો ક્યાં છે? 2013નો અહેવાલ મુજબ 5.09% જેટલી ક્યાં? ગોવામાં, બરાબર. અને સૌથી વધુ 39.93% એ છત્તીસગઢની અંદર આપણને અહીંયા જોવા મળે છે. કહેવાનો મતલબ છે કે આ આપણને ક્યારેક અહીંયાથી પણ એ ક્યાંક પૂછવામાં આવે, 2013નો અહેવાલ જ્યારે સુપ્રત કરવામાં આવ્યો ત્યારે આપણને આ પરિસ્થિતિ એ આપણને જોવા મળી છે. તો વિદ્યાર્થી મિત્રો, નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ છે, એના આધારે આપણા ભારતમાં પણ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કે નિર્ધારણ જે આપણને આપવામાં આવ્યું છે, ક્યારેક 3 માર્ક્સમાં પૂછવામાં આવે છે. તો આનો આપણે એ ધ્યાનથી અભ્યાસ કરીશું. હવે આપણે વાત કરી હતી કે ગરીબીના અભ્યાસને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ અને બીજો છે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ. તો સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એ અહીંયા આપણે જોયું કે આ જે ખ્યાલ છે એ ખ્યાલમાં પાયાની જરૂરિયાત ને ધ્યાનમાં લેવામાં આવી છે, અને પાયાની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને આપણી લઘુત્તમ આવક ને ધ્યાનમાં લીધી છે. જ્યારે સાપેક્ષ ગરીબીનો જે ખ્યાલ છે એની અંદર એ આપણે શું છે, તો જુદા જુદા સમાજના વર્ગો વચ્ચે આવકની અસમાન વહેંચણી ને ધ્યાનમાં લેવામાં આવી છે. તો આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લઈ અને આપણે એકની તુલનામાં બીજાને ગરીબ
એટલે કે એકની સાપેક્ષ બીજાને આપણે ગરીબ નક્કી કરવામાં આવતો હોય છે. તો આવકની તુલના કરી અને આપણે ગરીબીનો ખ્યાલ મેળવવામાં આવે છે. સાપેક્ષ ગરીબી એટલે ઓછી આવક ધરાવતો જે વર્ગ કે જૂથ છે તે વધુ આવક ધરાવતા વર્ગની તુલનામાં એની સરખામણીમાં ગરીબ છે તેમ કહેવાય. જુઓ તો અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ તે પ્રમાણે સાપેક્ષ ગરીબી એટલે એકની સાપેક્ષમાં બીજો. અહીંયા આગળ આપણે એક બીજું ઉદાહરણ લઈ શકીએ કે માની લો કે એ વ્યક્તિ છે, એ વ્યક્તિની આવક 10,000 છે, બરાબર. બી વ્યક્તિ છે એની આવક 15,000 છે. સી વ્યક્તિ છે એની આવક 5,000 છે. અને ડી વ્યક્તિ છે જેની આવક એ આપણે વાત કરીએ કે 20,000 છે. જુઓ અહીંયા આગળ આપણે જૂથ બનાવ્યા છે. અહીંયા હું જૂથને એ બી સી ડી નામ આપી દઉં છું. અહીંયા પણ આપણને જૂથ આપ્યું છે. આ જૂથને અંદર આપણે જોઈએ તો એમ કહે છે કે એક જૂથ છે એની આવક કેટલી છે, 0 થી 30,000 વચ્ચે છે. બીજું જૂથ છે તેની આવક 30,000 થી 1,00,000 સુધીની છે. ત્રીજા જૂથમાં સમાતા સમાજનો વર્ગ છે એમાં 1,00,000 થી 3,00,000 આવક ધરાવતો વર્ગ છે. અને ચોથા જૂથમાં સમાતો જે સમાજનો વર્ગ જેની આવક 3,00,000 થી 10,00,000 સુધીની છે. તો આની આપણે સરખામણી કરવી હોય તો પહેલું અને બીજું, જુઓ ધ્યાન રાખો, પહેલું અને ત્રીજું આ બંનેની સરખામણી કરતાં આપણે કહી શકીએ કે જૂથ 3 કરતાં જૂથ 1ની આવક ઓછી છે અને માટે જૂથ 1 3ની સાપેક્ષમાં આ ગરીબ છે તેમ કહેવાય. જુઓ 1ની સાપેક્ષમાં બીજું જેની સરખામણી કરીએ છીએ એ સરખામણીને ધ્યાનમાં રાખી અને તેમની આવક જૂથને ધ્યાનમાં રાખી અને આ નક્કી થાય છે. માની લઈએ કે બીજું અને ત્રીજું આ બે જૂથની સરખામણી કરીએ છીએ તો આ બે જૂથના સરખામણીમાં શું થશે કે જૂથ 3 કરતાં જૂથ 2ની અહીંયા આગળ આવક જૂથ કેવું છે, ઓછું છે. અને પરિણામે જૂથ 3ની સરખામણીએ જૂથ 2ને અહીંયા આગળ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. 1 અને 4 આ બેને હું ધ્યાનમાં લઉં તો 1 અને 4ને ધ્યાનમાં લઈએ તો આપણે જાણીએ છીએ કે જૂથ 4 કરતાં જૂથ 1ની અહીંયા આગળ આવક કેવી છે, ઓછી છે. અને માટે જૂથ 1ને 4ની સાપેક્ષમાં અહીંયા આગળ જૂથ 1ને આપણે ગરીબ તરીકે ઓળખવામાં આવશે. તો આવી રીતે આપણે અહીંયા આગળ બે જૂથોની સરખામણી દ્વારા તેની તુલના દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. આના કરતાં વધારે વિશેષ ખ્યાલ હું તમને અહીંયા આગળ આપું. જુઓ કે એ બી સી અને ડી આ આવક છે, આ જૂથ છે એવું સમજી લો. હું અહીંયા આગળ માની લો કે એ અને બી આ બંનેની સરખામણી કરું છું તો આ બંનેની સરખામણીમાં આપણે જાણીએ છીએ કે એ કરતાં સીની આવક ઓછી છે તો એની સાપેક્ષમાં સી એ ગરીબ ગણાય, બરાબર છે. ચલો પણ માની લો કે હું એ અને ડીની સરખામણી કરું છું. જુઓ ધ્યાન રાખજો, અહીંયા હું એની સાથે ડીની સરખામણી કરું છું તો અહીંયા એ કરતાં સીની આવક ઓછી છે તો એની સાપેક્ષમાં સી ગરીબ છે. પરંતુ આ બીજા જૂથની અંદર એ અને ડીની સરખામણી કરતાં અહીંયા આપણને ધ્યાનમાં આવે છે કે ડી કરતાં એની આવક ઓછી છે તો ડીની સાપેક્ષમાં એ ગરીબ છે એમ કહેવાય. એનો મતલબ એ થયો કે તમે કયા જૂથ સાથે સરખામણી કરો છો એના આધારે આપણે એની સાપેક્ષમાં એની તુલના કરવામાં આવે છે. તો બે જૂથની સાપેક્ષમાં આપણે એને નક્કી કરી શકીએ. બી અને ડી આ બંનેને હું ધ્યાનમાં લઉં તો બી અને ડીને ધ્યાનમાં લઈએ તો કોણ છે, તો કે આ બંનેની અંદર આપણે જોઈએ કે ડી કરતાં બીની આવક ઓછી છે માટે આ ગરીબ છે. ખ્યાલ આવે છે. તો અહીંયા આગળ સી અને એને આપણે કહ્યું તેમ એ કરતાં સી ગરીબ છે પણ ડી કરતાં એ ગરીબ છે એમ પણ કહી શકાય. તો આમ અહીંયા આગળ આપણે આવક જૂથોને ધ્યાનમાં રાખી અને ગરીબાઈ નક્કી કરવામાં આવે
આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં રાખી આ નક્કી થતું જોવા મળે છે। આવક જૂથની રચના એ વિદ્યાર્થી મિત્રો અમુક પદ્ધતિસર રીતે કરવામાં આવે છે। આવક જૂથોની જે રચના થાય છે એ નક્કી કરવાની બે પદ્ધતિ છે। એક લોરેન્જ વક્રની પદ્ધતિ છે અને બીજી છે ગીની ગુણોત્તરની પદ્ધતિ છે। તો આવી પદ્ધતિઓ દ્વારા આપણી આગળ આવક જૂથની રચના થાય છે। ક્યારેક અહીંયાથી આપણને વિકલ્પ પૂછવામાં આવ્યો છે, ભૂતકાળમાં વિકલ્પ પૂછાયેલો છે, તે ધ્યાન રાખો। બોર્ડની અંદર પૂછેલો પ્રશ્ન છે કે આવક જૂથની રચના એ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે, તો લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તરની પદ્ધતિ દ્વારા આનો અહીંયા આપણે પદ્ધતિ એ નક્કી કરવામાં આવતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, ગરીબીના ખ્યાલને આપણે બે રીતે અભ્યાસ કરી શકાય। એમાં એક પહેલું છે નિરપેક્ષ ગરીબીનું ખ્યાલ, જેમાં પોતાના જીવનને ટકાવી રાખવાની પાયાની જરૂરિયાતોને સંતોષવા માટે લઘુત્તમમાં લઘુત્તમ આવક કેટલી એ નક્કી કરી, ગરીબી રેખા નક્કી કર્યા પછી એની મર્યાદા કરતાં પણ ઓછી આવક ધરાવતા હોય એને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ। અહીંયા આગળ બે જૂથોને સરખામણી દ્વારા આપણે ગરીબ નક્કી કરવામાં આવે છે। આ ખ્યાલ એ વિકસિત દેશોની અંદર એ વધુ અનુકૂળ છે, આપણા જેવા અલ્પવિકસિત અને વિકાસમાન દેશોની અંદર એ આપણને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ એ વધુ અનુકૂળ આવતો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ ગરીબીના ખ્યાલના અહીંયા એક પ્રકારનો અભ્યાસ કર્યો। હવે આગળ નિરપેક્ષ આપણે ગરીબીના નિર્દેશકો જે છે એ ગરીબીના નિર્દેશકો વિશે આપણે થોડીક ચર્ચા કરીશું, એ આવતા વિડીયોમાં કરીશું। અહીંયા આગળ એ આપણે આનો જે સ્ક્રીનશોટ કરવો હોય તો આપ કરી શકો છો, અને ત્યાર પછી નિરપેક્ષ ગરીબીનું અર્થ અને તેની ટૂંકમાં ખ્યાલ, સાપેક્ષ ગરીબીનો અર્થ અને તેનો ખ્યાલ, ઉપરાંત આપણે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ જેવા પ્રશ્નો એ આપણે અહીંયાથી તૈયાર કરી અને એને નોટમાં એ લખશો, બરાબર। જય સ્વામિનારાયણ। આજે આપણે આટલે સુધી જોઈશું।